અંકલેશ્વર જીઆઈડીસીમાં સિઝનના બીજા વરસાદમાં પણ વહેતા વિવિધ કલરના ગંદા પાણીથી આમલાખાડી સહિતની વિવિધ ખાડીઓ પ્રદૂષિત બની હતી. ચોમાસાના બીજા વરસાદમાં પણ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વિવિધ કલરનું ગંદુ પાણી નીકળવાનું ચાલુ રહેતા આમલાખાડીમાં અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદૂષિત થઈ રહી છે અને આ પાણી નર્મદા નદી દ્વારા દરિયા સુધી પહોંચ્યા છે. આમ આ જળ પ્રદૂષણથી ભૂગર્ભ જળ પણ ખરાબ થશે, જેથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આ બાબતની જાણકારી સરકારી તંત્રને પહેલાથી ખબર હોવા છતાં કોઈ પણ પગલાં લેવાતા નથી અને એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. વરસાદનો લાભ ખેડૂતો કરતાં ઉદ્યોગપતિઓ વધારે લઈ રહ્યા છે. અલગ અલગ ખાડીમાં અલગ અલગ કલરનું પાણી વહી રહ્યું છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના શ્રી સલીમ પટેલે આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર ના મેમ્બર સેક્રેટરી અને અંકલેશ્વરના વિભાગીય અધિકારીને આ બાબતે ફરિયાદ કરતા તેમણે તેમની ટીમ મોકલી હતી, જેમણે વિવિધ સ્થળેથી સેમ્પલો લીધા છે અને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. હાલ અમો સીઆઈડીસીની કનોડિયા ચોકડી પાસે ઉભેલા છીએ અને અહીંના દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલાક કલરયુક્ત પાણી અને સ્મેલવાળું પાણી અહીંયાથી પસાર થઈ રહેલું છે અને આ બાબતની જાણકારી અમોને જીપીસીપીને કરી હોવા છતાં પણ હજુ સુધી તંત્ર કામે લાગ્યું નથી. વરસાદી પાણીની અંદર આ ઉદ્યોગપતિઓ દ્વારા જે પાણી છોડવામાં આવે છે, જે ખરેખર આ આમલાખાડીમાં જશે અને આ જ પાણી દરિયામાં જાય છે અને જળ પ્રદૂષણ કરે છે, આને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.